नमस्कार, हूँ जास्मिन, गुजरात मिरर 2020 માં આપનું સ્વાગત કરું છું। કોરોના સહાયનું ફોર્મ સાઇટ પર મુકાયું। rajkot.gujarat.government.in પરથી ફોર્મ ડાઉનલોડ થઈ શકશે। મૃતકોના સ્વજનોને ધક્કા ન ખવાય તે માટે રાજકોટ જિલ્લા કલેક્ટર સહાયના ફોર્મની સિસ્ટમનું સરળીકરણ કર્યું। દરેક મામલતદાર કચેરીમાં સ્વીકારાશે। રાજકોટમાં સ્પાની આડમાં ચાલતું હતું કુટણખાણું। પોલીસે રેડ કરીને બે સ્પાનો કર્યો પર્દાફાશ। બંને સ્પાના કુલ 5 સંચાલકોની ધરપકડ। ભૂપેન્દ્ર પટેલે મારુતિ સુઝુકીના સીઓ કેનિચી આઇકાવા સાથે મંત્રણા કરી। ગુજરાતને વધુ વાયબ્રન્ટ બનાવવા સીએમ આજે દિલ્હીમાં રોડ શો કર્યો। ગુજરાતમાં વાઇલ્ડ લાઇફ ક્રાઇમની સૌથી મોટી ટ્રેપ। 10,000 નોળિયાને મારીને તેની પૂંછડીમાંથી બનાવેલ 7,605 પેઇન્ટ બ્રશ સાથે એક શખ્સ પકડાયો। વડોદરા આપઘાત ગેંગરેપ કેસ, રેલવે એલસીબીને પ્રથમ સફળતા। 25 દિવસે વેક્સિન ગ્રાઉન્ડ પાસેથી પીડિતાની ગુમ સાયકલ સાથે સિક્યોરિટી ગાર્ડ પકડાયો। પીડિતા સાથેના દુષ્કર્મ આચરાયા બાદ તેની સાયકલ રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ હતી। ગુજરાતમાં કોરોનાના નહિવત કેસ રહ્યા છે અને દિવાળી બાદ પણ સંક્રમણ કાબૂમાં છે, ત્યારે કોરોના નિયંત્રણો હળવા કરવા વિચારણા। 1 ડિસેમ્બરથી નિયમોમાં મળી શકે છે રાહત। રાત્રિ કર્ફ્યુ હટાવી શકે છે સરકાર। રાજકોટમાં યોજાયું સામાજિક સંમેલન। ટિકિટ માટે માંગ, પાટીદાર, કોળી પછી ગુર્જર કડિયા સમાજ મેદાનમાં। આગામી વિધાનસભા સાધુ સમાજ પણ માંગશે ટિકિટ। સુરતમાં ભાજપનો સૌથી મોટો સ્નેહમિલન સમારોહ। સ્નેહમિલન કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહ વર્ચ્યુઅલી સંબોધન કર્યું। સ્નેહમિલન કાર્યક્રમમાં 30,000 જેટલા કાર્યકરો પહોંચ્યા। સુરતમાં જાહેર માર્ગો પર અસામાજિક તત્વોનો આતંક સતત વધતો હોય તેમ 4 યુવક દ્વારા એક યુવકને સાપથી ગરડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો। સુરતમાં છેલ બટાવ નબીરાઓનો વિડીયો વાયરલ। અમદાવાદ ટ્રાફિક પોલીસના બે મહત્વના નિર્ણય। 700 જેટલા નવા TRB જવાનોની ભરતી કરાશે। ટ્રાફિક પોલીસ સોશિયલ પ્લેટફોર્મ પર વધુ એક્ટિવ। શહેરની જનતા અને નોકરી વાચુક ઉમેદવારોને ફાયદો થશે। કોરોનામાં ગુજરાતમાં મોત મુદ્દે આમને સામને કોંગ્રેસ ભાજપ। મોદના આંકડા પર સામસામે વાઘાણીએ રાહુલ ગાંધીના આરોપો ફગાવ્યા। શાળાઓ ખુલ્યા બાદ વાલીઓના માથે મોંઘવારીનો માર। સ્કૂલવાન અને રિક્ષાના ભાડામાં 20% સુધીનો વધારો। વાલીઓને ન છૂટકે કરવો પડશે મોંઘવારીનો સામનો। અમદાવાદની 13 જેટલી જુદી જુદી બેંકોમાંથી નકલી નોટો મળતા ખળભળાટ મચી ગયો છે, જેને લઈને હવે ક્રાઇમ બ્રાન્ચ પણ હરકતમાં આવી। દેશને આર્થિક રીતે નુકસાન પહોંચાડવાનું કાવતરું। પૂર્વ સીપી સામે મોટો આરોપ। નિવૃત્ત એસીપી પઠાણનો ઘટસ્ફોટ કહ્યું। મુંબઈ હુમલામાં આતંકી કસાબનો ફોન પરમવીરસિંહે છુપાવી રાખ્યો હતો। ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ગુરુવારે મોદી સરકારને નિષ્ફળ ગણાવી છે। મમતા બેનર્જી સાથે મુલાકાતના એક દિવસ બાદ સ્વામીએ આપ્યું નિવેદન। મોદી સરકાર અર્થવ્યવસ્થા અને સીએમ સુરક્ષાના વિસ્તારમાં નિષ્ફળ। સ્વામીએ કટાક્ષ કરતા કહ્યું છે કે મોદી સરકાર સીધા માણસોથી ભરી છે। સુપ્રીમ કોર્ટે ત્રિપુરા રાજ્યમાં તાબડતોડ ફોર્સ મોકલવા ગૃહમંત્રાલયને આપ્યા આદેશ। મીડિયા કવરેજને છૂટ આપવા પણ ટકોર। વોટિંગ માટે ગૃહમંત્રાલયને નજર રાખવા પણ નિર્દેશ। દિલ્હીની બોર્ડર પર છેલ્લા એક વર્ષથી આંદોલન કરી રહેલા ખેડૂત સંગઠનો હવે આંદોલન પાર્ટ 2ની તૈયારી કરી રહ્યા છે। મોદી સરકારનું ટેન્શન નહીં થાય ઓછું, ખેડૂત આંદોલન પાર્ટ 2ની છે પૂરી તૈયારી। સુપ્રીમ કોર્ટ દ્વારા ધરપકડ પર પ્રતિબંધ લગાવ્યા બાદ મુંબઈના પૂર્વ પોલીસ આયુક્ત પરમવીરસિંહ મુંબઈ પાછા ફરી ચૂક્યા છે। પરમવીરસિંહે કહ્યું હતું કે તે ચંદીગઢમાં છે અને જલ્દી તપાસમાં સામેલ થશે। પરમવીર કાંદીવલી સ્થિત ક્રાઇમ બ્રાન્ચ યુનિટ 11ની ઓફિસે પહોંચ્યા। સિંહની વિરુદ્ધ મુંબઈ અને થાણેમાં 5 મામલા નોંધાયા। ભારતીય નૌકાદળમાં આજે નવી સબમરીન INS વેલાનો સમાવેશ કરાયો। વેલામાં સ્ટીલ્થ ટેકનોલોજી તેને રડાર સિસ્ટમને છેતરવામાં સક્ષમ બનાવે છે। વેલામાં દુશ્મનોનો નાશ કરવા માટેના હાઈ ટેકનોલોજી ઉપયોગ કરાયો। દેશમાં પહેલીવાર મહિલાઓની સંખ્યા વધી। 1,000 પુરુષોએ 1,020 મહિલાઓ। હેલ્થ સર્વે 5 આપી રાહત। જેન્ડર રેશિયો 2015-16ની સરખામણીએ 10 પોઈન્ટ સુધર્યો। હાલ સમાચારોમાં બસ આટલું જ। વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત મિરર।
અને આપને જો આ ન્યૂઝ પસંદ આવ્યા હોય તો તેને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરશો અને પડે પડના સમાચાર મેળવવા માટે નીચે આપેલ નંબર પર હાય લખી મેસેજ કરો. નમસ્કાર.